तो महत्व समाचारो प्राप्त થઈ રહ્યા છે. મહત્વનું છે કે વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને અમદાવાદ તૈયારીઓથી સજ્જ જોવા મળી રહ્યો છે. જે રીતે ભારત દેશે જીત મેળવીને હવે ફાઇનલમાં પહોંચી ગયો છે, વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને અમદાવાદ પણ તૈયારીઓથી સજ્જ જોવા મળી રહ્યો છે. ટિકિટોની જો વાત કરીએ તો ટિકિટોનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે. મોટા પાયે 29 જો વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. तो 19 नवंबरे अमदावाद में वर्ल्ड कप की फाइनल मैच ने लेने क्रिकेट रसिकों में भारी उत्साह जोवा मळी रह्यो छे. तो क्रिकेट ना सौथी मोटा मुकाबला माटे अमदावाद तैयारीओथी सज्ज जोवा मळी रह्यो छे. अमदावाद में वर्ल्ड कप की फाइनल मैच ने लेने क्रिकेट रसिकों में अनेरो उत्साह जोवा मळी रह्यो छे. तो महत्वनुं छे के अमदावाद ना नरेन्द्र मोदी स्टेडियम में समापन समारोहनुं आयोजन करवामां आव्युं छे. वर्ल्ड कप की मैच ने पगले क्रिकेट रसिकों में पण भारे उत्साह जोवा मळी रह्यो छे. तो महत्वनुं छे के 19 नवेम्बरे अमदावाद में वर्ल्ड कप की फाइनल मैच रमवानी छे, जेने लईने क्रिकेट रसिकों में अनेरो उत्साह जोवा मळी रह्यो छे. आप दृश्य में जोई शको छो के जे रीते विविध प्रकार की टी शर्टों वितरण थतुं होय छे, क्रिकेट रसिको अलग अलग जे रीते भारतीय टीम ने सपोर्ट करवा माटे अनेरो तेमनो अंदाज बतावता होय छे. तो क्रिकेट की जो बात करिए तो क्रिकेट में पण जे रीते रसिको क्रिकेट निहाळवा जता होय छे तेमनामां एक अलग ज उत्साह जोवा मळतो होय छे. तो क्रिकेट ना सौथी मोटा मुकाबला माटे अमदावाद तैयारीओथी सज्ज जोवा मळी रह्यो छे. अमदावाद में ज्यारे वर्ल्ड कप की फाइनल मैच ने लईने हाल तैयारीओ जोरो शोरो थी चाली रही छे. क्रिकेट रसिको पण तैयारीओ जे छे ते करी रह्या छे. 19 नवेम्बरे अमदावाद नरेन्द्र मोदी स्टेडियम में वर्ल्ड कप की फाइनल मैच रमवानी छे. भारत देशे जे रीते फाइनल मैच में पोतानी जग्या बनावी लीधी छे ते बाद अमदावाद में खास तैयारी लोको करी बैठा छे. तो वर्ल्ड कप की मैच ने पगले भारे उत्साह नो माहौल जोवा मळी रह्यो छे. ज्यारे नरेन्द्र मोदी स्टेडियम में समापन समारोहनुं आयोजन करवामां आव्युं छे. मतलब छे के मोटी संख्या में ज्यारे क्रिकेट रसिको क्रिकेट निहाळवा जता होय छे ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ ખાતે ક્રિકેટ નિહાળવા પહોંચતા હોય છે. મોટી સંખ્યામાં સુરક્ષાને લઈને પણ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવતો હોય છે. તો વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ટિકિટની પણ ખરીદી કરી રહ્યા છે. જ્યારે મોટા પાયે ટિકિટ મોંઘી વેચાતી હોય છે તો પણ ક્રિકેટ રસિકો અચૂકથી ટિકિટની ખરીદી કરતા હોય છે. તો ક્રિકેટના સૌથી મોટા મુકાબલા માટે અમદાવાદ મોદી સ્ટેડિયમ ખાતે જે વર્લ્ડ કપની મેચ રમવાની છે તો તેને લઈને જે ઇન્ડિયાની મેચ છે તે આજે આવશે. ત્યારે જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં ક્રિકેટ રસિકો છે તે પણ ઉમટી આવ્યા છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે. મેચની અંદર જે રીતે જોવા મળી રહ્યું છે કે ઇન્ડિયાની ટીમ છે તેનું પરફોર્મન્સ છે તેને લઈને જ હાલ તો આ ક્રિકેટ રસિકો છે તેઓની અંદર ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ ક્રિકેટ રસિકો છે તે ઉમટી આવ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે ટી શર્ટ છે જે ઇન્ડિયાના સિમ્બોલવાળી જે ટી શર્ટો છે તેની ખરીદી કરવા માટે પણ આ જે ક્રિકેટ રસિકો છે તેઓની અંદર ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ લોકોના જે ટોળે ટોળા છે તે પણ જોવા મળી રહ્યા છે. ત્યારે તૈયારીઓ છે તેને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. ક્રિકેટ રસિકો આપણી સાથે જોડાયા છે અને તેઓની સાથે વાત કરીશું. આપ કહાં સે આયો હો મેચ કે લીએ? ક્યાં ભોપાલ સે આયે विशेष तौर से फाइनल इंडिया का देखने भैया झांसी से आए हैं हमारे. वो बहुत अच्छा हुआ इंडिया फाइनल में आई, देखेंगे अच्छा लग रहा. वर्ल्ड का सबसे बड़ा मैदान है यहाँ पे. सबसे ज़्यादा खुशी प्रशंसा हुई 2000 रुपये का टिकट मिला है. कोई प्लेक मिलने के लिए कुछ नहीं, आराम से टिकट मिल गया. बहुत अच्छे से ચોક્કસથી. તો સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ ક્રિકેટ રસિકો છે તે અત્યારે હાલ આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં ઉમટી આવ્યા છે અને અત્યારે હાલના આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે ત્યાંથી આ સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર આ ક્રિકેટ રસિકો છે તે આવી પહોંચ્યા છે અને આ ટિકિટની જે ખરીદી કરી છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે મેચ છે તે નિહાળવા માટે તેઓ ઉત્સુક છે તે બન્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અને તેને લઈને અત્યારે હાલ તો જો વાત કરવામાં આવે તો મહિલા પણ આપણી સાથે જોડાય છે. જે મેચ છે તેને લઈને શું કહેશો આપ?
इंडिया कप वर्ल्ड कप जीतेगी इंडिया। हम ये टिकट के लिए आए हैं, राजस्थान से आए हैं और विराट को देखने आए हैं। ये वर्ल्ड कप की टिकट मिले और हम देखें और वर्ल्ड कप जीते इंडिया, यही इच्छा है बस। विराट कोहली का जो रिकॉर्ड बना आपने देखा होगा, क्या कहोगे इससे? बहुत 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 बधाई हो विराट को, और 51 बनाए फिर परसों, फिर 51 बने 19 तारीख को। आप कहाँ से आए हो? राजस्थान से आए, राजस्थान बांसवाड़ा से आए हैं और टिकट के लिए घूम रहे हैं पिछले 2 घंटे से, और घूम रहे कहीं टिकट मिल जाए, 3 दिन इंतजार करेंगे कि कैसे टिकट मिले और वर्ल्ड कप देख के जाए और इंडिया को वर्ल्ड कप जिता के जाए। क्या कहोगे आप? जी काफ़ी दिन से कोशिश कर रहे टिकट के लिए, टिकट नहीं मिल रहा है और अपने को बहुत अफसोस होता है। पिछली मरतबा भी कोशिश किए थे, अपने लोग को मिला था नहीं टिकट, और एक ख्वाहिश है अपना जो इंडिया का मैच देखूं और मिलता नहीं टिकट। चौक्सी तो सीधा दृश्यों से जी सकता है कि आ नरेन्द्र मोदी स्टेडियम है त्याँ आ सीधा दृश्यों से कि ज्या आ क्रिकेट रसिकों से उमटी आया है और आ मैच है तेने निहाड़वा उत्सुक है ते बनया है। मोटी संख्या की अंदर आ क्रिकेट रसिकों से पहुँचा है और आ मैच जे निहाड़ है और त्यारबाद जो उत्साह है तो बमणो है मैसे। हाल आ सीधा दृश्यों से कि जेनी अंदर नरेन्द्र मोदी स्टेडियम खाते मोटी संख्या की अंदर आ क्रिकेट रसिकों से आ मैच ने लैने अत्यार उत्सुक है तो जवा मब्या है। कैमरामैन गजराज सोलंकी साथ रिपोर्टर दीपक मकवाणा अमदावाद। वर्ल्ड कप की फाइनल मैच ने लईने अमदावाद में क्रिकेट रसिकों धसारो जोवा मळी रह्यो छे। मोटी संख्या में लोग क्रिकेट ने लईने उत्साही जोवा मळी रह्या छे। तो समाचारों में हाल बस आटलू ज। बधुं समाचार माटे आप जोता रहो निर्माण।